રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે ભુજની મુલાકાતે આવી હતા. મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં તેમણે અછતની સમીક્ષાત્મક બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં ખાસ કરીને 1 ઓક્ટોબરથી સમગ્ર જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવાની ઐતિહાસિક જાહેરાત વિજય રૂપાણીએ કરી હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું પત્રકારોને કે અછતની જાહેરાત સાથોસાથ ઘાસચારા પીવાના પાણીનો પ્રશ્ન પણ હાથ ધરાશે. જિલ્લામાં કોઈ પણ જગ્યાએ ઘાસચારા કે પીવાના પાણીની તકલીફ નહીં પડે તે પ્રકારની વ્યવસ્થા સરકારે હાથ ધરી છે અને કોઈ પણ પ્રકારના પ્લાનિંગ સાથે જ તેમણે આ અછતની જાહેરાત કરી છે. સાથોસાથ 125 મિમી જેટલો વરસાદ જે તાલુકામાં પડ્યો હોય કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં તે તાલુકાને પણ અછતગ્રસ્ત જાહેર કરાશે અને સમગ્ર અછતની કામગીરી માટે મોનિટરિંગ માટે જિલ્લા કલેક્ટરને સ્પેશિયલ પાવર આપવામાં આવ્યો છે અને સાથોસાથ 15 દિવસમાં એ કમિટી અછતની સમીક્ષા કરશે, વિગતવાર અહેવાલ રાજ્યના મુખ્યમંત્રીને આપશે અને અછતના સમયગાળા દરમિયાન કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં પડે તે જોવા સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. આમ તક ટીવી ન્યૂઝ પૂછ.